Hello friends, how are you all friends? Okay friends, તો આજે આપણે ફરીથી મોડલ ટેસ્ટ પેપર 3 નું શું જોવાના છે? પ્રેક્ટિસ પેપર જોવાના છે ઇંગ્લિશનું ફ્રેન્ડ્સ. તો અહીં હું તમને એ પેપર આન્સર સાથે સમજાવીશ, તમારે સમજવાનું છે ફ્રેન્ડ્સ. અને એ જ રીતે હવે એક્ઝામ પેપર તમારે આ જ રીતે લખવાનું છે ફ્રેન્ડ્સ, બરાબર છે? હું તમને જે રીતે સમજાવું ફ્રેન્ડ્સ, આવી જ રીતે તમારે એવા આન્સર એક્ઝામ પેપરમાં તમારે લખવાના છે. હા ફ્રેન્ડ્સ, હવે વાલીશ્રીઓ, તમારે તમારા બાળકને એક્ઝામ પેપરમાં જે ક્વેશ્ચન આપેલા છે તો એ ક્વેશ્ચનને તમારે રીડ કરવામાં મદદ કરવાની. બાળકને જો પ્રશ્ન વાંચતા નહીં આવડે તો વાલી મિત્રો, તમે એ પ્રશ્ન વાંચવામાં તમે બાળકની મદદ જરૂર કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે ફ્રેન્ડ્સ આપણે સ્ટાર્ટ કરીએ મોડલ ટેસ્ટ પેપર 3. ક્વેશ્ચન 1A MCQ લખો. ફ્રેન્ડ્સ, મેં MCQ લાસ્ટ મોડલ ટેસ્ટ પેપર 2 પણ તમને સમજાવેલા હતા. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો આપણે પાછા જોઈએ. ફર્સ્ટ, આ ચિત્ર શાનું છે? શાનું આપ્યું છે? બનાના છે. તો ચલો ઓપ્શનમાં જોઈએ. એ બનાના, બી એપલ, સી મેંગો અને ડી પાઇનેપલ. તો બનાના કયા ઓપ્શન પર આપ્યું છે? એ પર. તો ટીક કરો એ પર. વેરી ગુડ. સેકન્ડ નંબર પર જોઈએ, ડેશ 3030 ડેશ આગળ અને પાછળ કયો નંબર આવે છે? તો ચલો જોઈએ, એ 28 અને 3030, બી 29 31, સી 25 27, ડી 31 33. આગળ અને પાછળ આવતો નંબર લખવાનો છે. તો 3030ની પહેલાં અને પછી કયો નંબર આવે? 29 અને 30. 29 29, 3030 અને 31 31. તો બી પર ટીક કરીએ ફ્રેન્ડ્સ. ચલો થર્ડ નંબરનું છે, આ ચિત્ર શાનું છે? કેરટ આપ્યું છે ફ્રેન્ડ્સ. તો ચલો ઓપ્શનમાં જોઈએ, એ પેરોટ, બી બ્રિન્જલ, સી કેરોટ અને ડી ટોમેટો. તો ફર્સ્ટ નંબરનું છે ને કેરોટ? નો, એ તો પેરોટ છે. તો ક્યાં છે કેરટ? સી પર. ઓકે ફ્રેન્ડ્સ, સમજ પડી ગઈ ને હવે તો MCQમાં? હવે ફોર્થ અને ફિફ્થ નંબરના છે, તમારે તમારી જાતે કરવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 1B, નીચે આપેલા ચિત્ર જોઈને સ્પેલિંગ સાથે જોડો. આગળની રીતે જ એને બી સાથે મેચ કરવાના છે. તો ફર્સ્ટ શું છે? પેન. જુઓ સામેની બાજુ પેન કયા નંબર પર આપ્યું છે? સેકન્ડ નંબર પર છે. તો ચલો એને આપણે મેચ કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ જોઈએ ફેન. ચલો જુઓ સ્પેલિંગ ક્યાં આપી છે ફેનની? ફર્સ્ટ નંબર પર. વેરી ગુડ. થર્ડ પર શું છે? કપ. ક્યાં આપ્યો છે? લાસ્ટમાં. ચલો કરીએ મેચ એને. ફોર્થ પર શું છે? ડોગ. ક્યાં આપ્યું છે? પેનની નીચે છે ડોગ, DOG ડોગ. અને લાસ્ટ શું છે? કાવ. હવે તો એક જ ઓપ્શન રહ્યું, COW કાવ. હવે ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચન તો તમને એક્ઝામમાં એકદમ પરફેક્ટ રીતે આવડવો જોઈએ. આવડશે ને ફ્રેન્ડ્સ? નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન 2A, નીચે આપેલા ફ્રૂટ્સ નેમ અને વેજીટેબલ્સ નેમનું વર્ગીકરણ કરો. તો ચલો ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, પાઇનેપલ, પીસ, બનાના અને ગાર્લિક. ઓકે ફ્રેન્ડ્સ, આ તો તમને આવડે જ છે, તો તમારે આ તમારી જાતે કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, એક બતાવી દઉં તમને. તો ચલો આપણે જોઈએ, પાઇનેપલ આપણે લાસ્ટ ટાઈમ જોયેલું. શું આવશે પાઇનેપલ? ક્યાં આવશે? ફ્રૂટ્સની નીચે. તમે જાતે લખશો. પીસ વેજીટેબલ્સ છે, તો ક્યાં આવશે? વેજીટેબલ્સમાં. તો લખો વેજીટેબલ્સમાં પીસ. બનાના ફ્રૂટ્સમાં આવશે, જાતે લખવાનું છે તમારે.
અને ગાર્લિક વેજીટેબલ્સમાં આવશે, એક એક્સ્ટ્રા ઓપ્શન છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વર્ગીકરણ હવે તમને આવડી ગયું ને ફ્રેન્ડ્સ? ઓકે ચલો બી જોઈએ. નીચે આપેલા આગળ અને પાછળ આવતા આલ્ફાબેટ લખવાના છે, આગળ અને પાછળ આવતા, બરાબર છે ફ્રેન્ડ્સ? તો ફર્સ્ટ પર છે વાય, કેપિટલ છે કે સ્મોલ? સ્મોલ છે. સેકન્ડ નંબર પર છે બી, કેપિટલ છે કે સ્મોલ? સ્મોલ છે. અને સી છે ક્યુ, કેપિટલ છે કે સ્મોલ? કેપિટલ છે. તો આન્સર પણ તમારે એ જ રીતે લખવાના છે, આગળ આવતું અને પાછળ આવતું. કેપિટલ હોય તો કેપિટલ આન્સર લખવાના, અને સ્મોલ હોય તો સ્મોલ આન્સર લખવાના. લખશો ને ફ્રેન્ડ્સ? ઓકે નેક્સ્ટ જોઈએ સી, નીચે આપેલ જે ચિત્ર ઓપન હોય ત્યાં ખરું કરો, અને જે ચિત્ર ક્લોઝ હોય ત્યાં શું કરવાનું છે? રોંગ કરવાનું છે, એટલે કે ચોકડીની નિશાની કરવાની છે. તો ચલો ફર્સ્ટ શું છે? આઈસ છે, એ ક્લોઝ છે કે ઓપન? ક્લોઝ છે. તો શું આવશે? રોંગ. ઓકે ફ્રેન્ડ્સ, સેકન્ડ નંબર પર છે બુક, ક્લોઝ છે કે ઓપન? ક્લોઝ છે. શું આવશે? રોંગ. તમારે જાતે લખવાનું. વિન્ડો આપી છે, ઓપન છે કે ક્લોઝ? ઓપન છે. તો શું આવશે? રાઈટ. જાર આપી છે, ઓપન આવશે કે ક્લોઝ? ઓપન છે. તો શું આવશે? રાઈટ આવશે કે રોંગ? રાઈટ આવશે. વેરી ગુડ. તો તમારે આ ક્વેશ્ચન જાતે કરવાનો છે. સમજ પડી ગઈ ને ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનમાં? ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન 3A, નીચે આપેલ ચિત્ર ગણી તેની સામે નંબર લખવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો આપણે જોઈએ. ફર્સ્ટ ચિત્ર ગણીએ, 1, 2, 3. તમારે નંબર 3 આવશે, તમારે જાતે લખવાનો છે. સેકન્ડ જોઈએ, 1, 2, 3, 4, 5, 6, 7. બોક્સમાં લખશો નંબર 7. થર્ડ નંબરનું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો આ તમારે ક્વેશ્ચન જાતે કરવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, સમજ પડી ગઈ ને? ઓકે નેક્સ્ટ બી, વચ્ચે આવતા નંબર્સ લખો. ફર્સ્ટ 11-12. ઓ 12 છે, 13 છે. તો શું આન્સર આવશે 11-13નું? 1, 2, 12. 2, 2, 22-24, 24. શું આન્સર આવશે? 2, 3, 23. આન્સર જાતે લખવાનો. થર્ડ નંબર પર છે 3, 5, 35-37, 37. શું આન્સર આવશે? 3, 6, 36. તો આ તમારે બે આન્સર જાતે લખવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ સી, નીચે આપેલા નંબરને તેના સ્પેલિંગ સાથે જોડો. એ અને બી આ પણ મેં તમને આગળ સમજાવેલું જ છે. 1, 2, 5 અને 7 એની સ્પેલિંગ તમને સામે આપી જ છે. તો 1 અને 2. ઓકે ફ્રેન્ડ્સ, તો આ ફર્સ્ટ અને સેકન્ડ તમારે જાતે કરવાનું છે. ફિફ્થ નંબરનું તમને મેચ કરીને બતાવું, લાસ્ટ આપ્યું છે. તો ફિફ્થને આપણે મેચ કરીએ, અને 7 ફિફ્થની ઉપર છે. તો સમજ પડી ગઈ ને ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનમાં? વેરી ગુડ. ફર્સ્ટ અને સેકન્ડ નંબરનું તમારે જાતે મેચ કરવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન 4A, નીચે આપેલ ચિત્ર ઓળખીને કૌંસમાં આપેલા સાચો સ્પેલિંગ શોધીને લખવાનો છે. 3 માર્ક્સ છે. ફર્સ્ટ પિક્ચર છે ગર્લ ડ્રિંક કરે છે, સેકન્ડમાં ગર્લ સ્લીપ કરે છે, અને થર્ડમાં બોય ઈટ કરે છે. આના આન્સર તમારે જાતે લખવાના છે ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, આપણે આ આગળ જોઈ જ ગયેલા છે. કૌંસમાં શું છે? સ્લીપ છે અને ડ્રિંક છે. સેકન્ડમાં છે સ્લીપ છે અને ઈટ છે, અને થર્ડમાં છે ઈટ અને ડ્રિંક. આપણે આ ક્વેશ્ચન પણ આગળ જોયેલો જ છે, કરેલું જ છે. તો આમાં તો તમને એકદમ ઇઝી રીતે આવડી જશે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ બી,
નીચે આપેલા ચિત્ર જોઈને ખૂટતા આલ્ફાબેટ લખો. આપણે આગળ કરી જ ચૂકેલા છે ફ્રેન્ડ્સ. ફર્સ્ટ છે સાનો પિક્ચર છે, કપ છે સી ડેશ પી, તો શું આવશે? સી યુ પી. શું આવશે? યુ. અને સેકન્ડ નંબરનું છે બુક. આ તમારે જાતે કરવાનું છે, આગળ આપણે શીખી જ ગયેલા છે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલા વાળના નામ કૌંસમાંથી શોધીને પાછળ આવતા હોય તે વાળના નામ લખવાના છે ફ્રેન્ડ્સ. તો ફર્સ્ટ છે વેનસડે અને સેકન્ડ છે ફ્રાઈડે. વેનસડે પછી શું આવે? થર્સડે. ક્યાં આપ્યું છે થર્સડે? ફર્સ્ટ નંબર પર છે ને થર્સડે, તો તમારે આ જોઈને આન્સર લખવાનો છે જાતે. ફ્રાઈડે પછી શું આવે ફ્રેન્ડ્સ? સેટરડે. ક્યાં આપ્યું છે? આ રહ્યું સેટરડે, તો તમારે આ ક્વેશ્ચનનો આન્સર જાતે લખવાનો છે. કૌંસમાંથી જોઈને જ સ્પેલિંગ પણ લખવાની છે ફ્રેન્ડ્સ. સમજ પડી ગઈ ને ફ્રેન્ડ્સ? ઓકે ફ્રેન્ડ્સ, હવે ફ્રેન્ડ્સ હવે આપણે લાસ્ટ જોઈએ ડી. નીચે આપેલા વાક્યો સારા અક્ષરે જોઈને લખો. આ મેં તમને આગળ કરાવેલું જ છે, મેં તમને એક સેન્ટેન્સ પણ જોઈને લખીને બતાવેલું ફ્રેન્ડ્સ, બતાવેલું ને. તો બાકીના આ હવે તમારે આ સેન્ટેન્સ જાતે જોઈને લખવાના છે. ઓકે, હું તમને એકવાર રીડ કરીને બતાવું છું સેન્ટેન્સ. ફર્સ્ટ નંબરનો, ધીઝ ઇઝ અ ફેન, પાછળ તમને ડોટ આપ્યું છે એટલે કે પૂર્ણ વિરામ. આપણું સેન્ટેન્સ જ્યારે પૂર્ણ થાય ત્યારે આપણે પાછળ એને પૂર્ણ વિરામ મૂકવાનું ફ્રેન્ડ્સ. સેકન્ડ નંબર પર છે ફોલ્ડ યોર લેગ્સ. થર્ડ પર છે પિકઅપ ધ પેન. પિકઅપ ધ પેન લખીને બતાવું ફ્રેન્ડ્સ, જોજો. હા ફ્રેન્ડ્સ, પીક અપ ધ પેન, છેલ્લે પૂર્ણ વિરામ આપેલું છે ફ્રેન્ડ્સ, અને ન હોય તો તમારે મૂકી દેવાનું. તો આ રીતે સારા અક્ષરે સેન્ટેન્સ જોઈને લખવાનું છે. તો તમને સમજ પડી ગઈ ને ફ્રેન્ડ્સ મોડેલ ટેસ્ટ પેપરમાં? ઓકે ઓકે ફ્રેન્ડ્સ, સમજ પડી ગઈ ને કઈ રીતે હવે એક્ઝામ પેપરમાં લખવાનું છે? આપણે ઇંગ્લિશના 3 મોડેલ ટેસ્ટ પેપર કર્યા ફ્રેન્ડ્સ, હવે તો તમને એક્ઝામમાં આવડી જ જશે. એકદમ ઇઝી જ છે ફ્રેન્ડ્સ, આવડશે ને ફ્રેન્ડ્સ? ઓકે ફ્રેન્ડ્સ, બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.